કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરવા જઈ રહ્યા છે બજેટ પહેલી ફેબ્રુઆરી રજૂ કરવામાં આવશે બજેટમાં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જે સામાન્ય લોકો સમજી નથી શકતા તો ચાલો જાણીએ કેટલાક શબ્દોના અર્થ જેને નાણામંત્રી બજેટ રજૂ કરતી વખતે સતત બોલતા હોય છે બજેટને સામાન્ય ભાષામાં કહીએ તો તે એક રીતે સરકારની ખાતાવહી છે એટલે કે સરકારની આવક અને ખર્ચની સંપૂર્ણ ડિટેલ્સ હોય છે બજેટ ફ્રેન્ચ શબ્દ બગેટ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે નાની બેગ બજેટના મુખ્યત્વે બે ભાગ હોય છે આવક અને ખર્ચ બંધારણની કલમ એકસો બારમાં બજેટનો ઉલ્લેખ છે જ્યાં બજેટ શબ્દનો ઉપયોગ કરવાના બદલે તેને વાર્ષિક નાણાકીય વર્ણન કહેવામાં આવ્યું છે નાણાકીય વર્ષ જેને હિસાબ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે પહેલી એપ્રિલથી માર્ચ એકત્રીસ સુધીનો તે સમયગાળો હોય છે આ બાર મહિનાનું નિશ્ચિત સમયગાળો છે આવક અને ખર્ચનું પ્લાનિંગ કરવામાં આવે છે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અર્થવ્યવસ્થાનું એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપી મહત્વનું છે જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત રાજકોષીય ખાદ રાજકોષીય ખાદ એટલે કેન્દ્ર સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત આ દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર દર્શાવે છે જો સરકારનો ખર્ચ તેની આવક કરતા વધી જાય તો તેણે લોન લેવી પડે છે તે કેટલી લોન લેશે તે રાજકોષીય ખાદ દ્વારા નક્કી કરવામાં આવે છે દર વર્ષે સરકાર બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાદનો અંદાજ રજૂ કરે છે મહેસૂલ ખાદ બજેટમાં રેવન્યુ શબ્દનો ઘણો ઉપયોગ થાય છે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેનો તફાવત મહેસૂલી ખાત તરીકે ઓળખાય છે તે સરકારના વર્તમાન વર્તમાન ખર્ચ સામે આવકમાંના ઘટાડાને દર્શાવે છે મહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે સરકાર પગાર પેન્શન સરકારી મિલકતોના નિભાવ યોજનાઓ અને વહીવટ વગેરે પાછળ ખર્ચે છે આ ખર્ચ એટલે સરકાર ચલાવવાનો ખર્ચ કહી શકાય આ ખર્ચ જ બજેટમાં સૌથી વધારે હોય છે આ ખર્ચ જો મહેસૂલી આવક કરતાં વધારે હોય તો મહેસૂલી ખાધ ઊભી થાય છે મૂડી ખર્ચ ભૌતિક સંપત્તિ બનાવવા માટે સરકાર જે રકમ ખર્ચે છે તેને મૂડી ખર્ચ કહેવામાં આવે છે આમાં રસ્તાઓ એરપોર્ટ શાળાઓ વગેરે જેવી માળખાકીય સુવિધાઓ પર ખર્ચનો સમાવેશ થાય છે સરકારના મૂડી ખર્ચમાં વધારો થવાથી રોજગારીની તકો વધે છે આર્થિક ગતિવિધિઓ વધે છે અને અર્થવ્યવસ્થાના વિકાસને ટેકો મળે છે ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ તે છે જે નાગરિકો સરકારને સીધા ચૂકવે છે આ ટેક્સ તમારી આવક પર વસૂલવામાં આવે છે અને અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી ઇન્કમ ટેક્સ વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ વગેરે ડાયરેક્ટ ટેક્સની હેઠળ આવે છે પરોક્ષ કર ટેક્સ જે સીધા વ્યક્તિ પાસેથી લેવામાં આવતા નથી પરંતુ તેને કોઈને કોઈ રીતે સહન કરવું પડે છે જેમ કે એક્સાઇઝ ટેક્સ જીએસટી અને કસ્ટમ ટેક્સ આ કર સીધા ચૂકવવામાં આવતા નથી પરંતુ વ્યક્તિ કોઈપણ સેવા અથવા ખરીદી પર આડકતરી રીતે આ કર ચૂકવે છે રાજકોષીય નીતિ કોઈપણ સરકાર માટે તેની રાજકોષીય નીતિ ખૂબ જ મહત્વની હોય છે જેમાં સરકારની આવક અને ખર્ચ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે જો સરકારની આવક સારી હોય તો તેના ખર્ચને પહોંચી વળવા માટે ઓછી લોન લેવી પડે છે આવક ઓછી હોય ત્યારે સરકારે વધુ લોન લેવી પડે છે